गाइस आप लोग सब पूछ रहे थे कि क्या हुआ है क्या हुआ है क्या हुआ है। मैंने आपको बताया था कि रीजन है, तो रीजन ये है गाइस कि मेरे दोस्त का झगड़ा हुआ था कल रात को नुक्कड़ पे, और मैं पहुंच गया और वहां पे 15-20 जन थे। मैं अंदर घुस गया सीधा, और हमारे गुजरात में क्या है कि कहते हैं कि सी तो सी कहवाए, सीना गड़े साकर ना बंधे, सी इकलो जावा बराबर। मतलब कि शेर अकेला ही आता है, झुंड में तो सुअर आते हैं। तो ये सुन के वो लोग ज्यादा एग्रेसिव हो गए। पछी मना जे मारे जन साहेब, उछड़ी उछड़ी खभा पर बे फेट मारी है ना। पछी साहेब मना बोची पकड़े यहाँ थी, दीवार पर हम दबाई दी दो। एक्चुअली आपको तमने बताओ, दीवार पर हम दबाई दी दो ना, आम पकड़ी राखे थो ना, आ मारो हाथ हम पाछड़ करो ना, पाछड़ थी खबर नहीं कोण आयो, मना पीठ पर बे मुक्का मारया। अने पछी एमाथी एक ना दांत बहुत तीखा हता, तो एने मने अहीं डायरेक्ट बचकू भर दीधु साहेब। પછી મેં ચીસ ના પાડી, કારણ કે સિંહ તો સિંહ કહેવાય, ચીસ પાડા ખબર પડી જાય સસલું થઈ ગયું છે। તો અહીંયાથી બચકું ભરાયેલું અને એક સાઈડ બીજી ક્રિયા થઈ રહી છે, પછી લોકોએ મને ઉછાળીને આખો જમીન પર ફેંક્યો, ત્યાં સુધી મને કોઈ વાંધો જ નહોતો। તો પછી મને એકચ્યુઅલીમાં ખબર પડી, એ લોકોએ બેલ્ટ કાઢ્યો, બેલ્ટ કાઢીને ઉલટી ક્રિયા કરી ભૂગોળમાં લઈ જઈને એના સટાક સટાક મને બેડે બેલ્ટ માર્યો, અને જે તીવ્રતાથી આવ્યો તો એ બહુ ફાસ્ટ હતો, અને પહેલો અહીંયા પડ્યો બેલ્ટ। અને અહીંયા પડ્યા પછી મને ખબર પડી હું બેભાન છું, ત્યાં સુધી મને ખબર જ ના પડી। પછી મને ખબર પડી એમાંથી એક વાસ્તુશાસ્ત્રમાં એક બહુ માને, તો મારી બોચી પકડી કાદવમાં નાખી દીધી। ત્યારે મને રિયલાઇઝ થયું કે યસ, આ બહુ પરફેક્ટ મારી ગયો છે ભાઈ। અને પછી મને ખ્યાલ આવ્યો કે આઈ એમ ગોન, પછી એ લોકોને ખબર પડી ગઈ કે આની હાલત જ નથી, મૂકી ગયા પછી ઘરે। એટલે આવું એટલે ભયબંધન વાદે નહીં ચગવાનું, સિંહ તો સિંહ કહેવાય, પણ સિંહે છેલ્લે ભાઈ લોચા પડી જાય, સિંહને ભાઈ બહુ મારા બધા, એટલે આવું બધું નહીં બોલવાનું, ધ્યાન રાખવાનું, કારણ કે ભાઈ કોઈ બચાવવા નહીં આવતું ભાઈ, બહુ મારે છે।